ટાઈટલ નો અર્થ સમજીએ કે મનોવિકૃતિઓ શું છે તો મનોવિકૃતિઓ એટલે માનસિક વિકૃતિ બરાબર આપણી જે માનસિક સ્થિતિ છે યોગ્ય છે આપણે સાધારણ વર્તન કરી શકીએ છીએ પણ અમુક વ્યક્તિ કે જેનામાં મનોવિકૃતિઓ છે એટલે કે જેના મનની સ્થિતિ અવ્યવસ્થિત છે અસ્તવ્યસ્ત છે ત્યારે એનું વર્તન સાધારણ હોતું નથી ત્યારે એ વ્યક્તિને કોઈ ને કોઈ પ્રકારની મનોવિકૃતિ એટલે કે માનસિક રોગ પણ કહી શકાય એ હોઈ શકે છે હવે આનો યોગ્ય અર્થ શું છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ

એક એક ગુણના બે પ્રશ્નો સેક્શન સી માં એક પ્રશ્ન હશે બે ગુણનો અને સેક્શન ડી માં એક પ્રશ્ન હશે ત્રણ ગુણનો આવી રીતે આ ચેપ્ટર આઠ માર્ક્સનું છે સામાન્ય રીતે હવે ત્રીસ ટકા સિલેબસ જેનું કટ થયું છે જે વિદ્યાર્થીઓનું કટ થયું છે આઈ મીન બે હજાર વીસ એકવીસના વિદ્યાર્થીઓ તો એમને કેટલા ગુણમાં પૂછાશે એ માહિતી જેવી જ રીતે મને મળશે હું તરત જ તમારા સુધી માહિતી પહોંચતી કરીશ તો હવે ચેપ્ટર ની તરફ જઈએ સૌથી પહેલા પ્રકરણની રૂપરેખા જોઈએ

જેમાં જૈવીય પ્રતિમાનો છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો પાછા ત્રણ પ્રતિમાનો છે બરાબર એક મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન 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 અને બોધાત્મક આમ કુલ પાંચ પ્રતિમાનો છે પણ તમારા સિલેબસમાં ફક્ત ને ફક્ત ત્રણ પ્રતિમાનો રાખ્યા છે ત્યારબાદ છે અસાધારણ વર્તનના કારણો જેમાં જૈવીય કારણો છે મનોસામાજિક કારણો છે અને સામાજિક સાંસ્કૃતિક કારણો છે છે આખા આખા નું બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મુખ્ય મનોવિકૃતિઓ બરાબર આમાંથી એટલે તમે જેમ કહો છો કે સર આઈએમપી પ્રશ્ન આપો તો તમે એમ સમજો કે મુખ્ય મનોવિકૃતિઓમાં જે બી પોઈન્ટ છે એ તમારે ફરજીયાત કરવાના છે

તો આ ચેપ્ટરની આ ચેપ્ટરનું આખું મેપ છે જે તમે જોઈ લીધું છે કે કયા કયા પોઇન્ટ્સ તમે આ ચેપ્ટરની અંદર ભણવાના છો બરાબર અસાધારણ વર્તનનો અર્થ પછી માનસિક રોગોનું વર્ગીકરણ પછી અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો અસાધારણ વર્તન કેમ થાય છે એના કારણો કયા કયા છે તો આ ત્રણ પ્રકારના કારણો હોઈ શકે અને મુખ્ય મનોવિકૃતિઓ આ અહીંયા મુખ્ય આપી છે બધી બધી મનોવિકૃતિઓ નથી આપી તો આ મુખ્ય મનોવિકૃતિઓ અહીંયા આપી છે બરાબર તો હવે પ્રસ્તાવનાથી શરૂ કરી આ ચેપ્ટરને માનવીની જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ અમર્યાદિત છે બરાબર માનવીની જરૂરિયાતોની વાત કરીએ અપેક્ષાઓ હોય આકાંક્ષાઓ હોય એ અમર્યાદિત છે કોઈ દિવસ તરત જ બીજી આવી જાય છે નાના તમે સાયકલ હોય છે સાયકલ માંથી જેમાં થોડાક મોટા થાવ છો ટુ વ્હીલર જોઈએ છે તમને પછી તમને મોટર સાયકલ જોઈએ છે બાઇક જોઈએ છે પછી તમને ફોર વ્હીલર જોઈએ છે એટલે તમારી જે જરૂરિયાતો છે અમર્યાદિત છે અપેક્ષાઓ બી હોય છે કે હા મમ્મી પપ્પા છે ને લઈને આપશે અને આકાંક્ષાઓ પણ હોય છે કે હા આવું કંઈક કરીશું એમ બરાબર તો આ અમર્યાદિત હોય છે જ્યારે તેને સંતોષવાના માધ્યમો સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે બરાબર કે એ જે આપણી જરૂરિયાતો છે કે અપેક્ષાઓ છે બરાબર એ તો અમર્યાદિત છે પણ સામે એને સંતોષવું હોય તો એના માટેના સાધનો માધ્યમો અને પ્રસંગો એ ખૂબ જ ઓછા જોવા મળે છે માનવીય જીવનમાં સુખ દુઃખ

કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો અને લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે કે વ્યક્તિની અપેક્ષાઓ હોય બરાબર કે મારી સાથે આ પ્રકારનું વર્તન થવાનું છે મને આ પ્રકારની વસ્તુઓ અથવા સુવિધા મળવાની છે હવે આ પ્રકારની અપેક્ષાનું વિરુદ્ધ કોઈ એવું દુઃખદ કે વિષમ પરિસ્થિતિ આવી ત્યારે વ્યક્તિ પોતાના જે આવેગો જે છે પોતાના જે ઇમોશન્સ છે અને પોતાની જે લાગણીઓ છે એના પર નિયંત્રણ નથી રાખી એ બહુ વધી જાય છે વ્યક્તિ વ્યક્તિના જીવનમાં કદાચ એને વિચાર્યું કે ચડતી થશે ને અચાનક થી બહુ મોટી ખોટ ગઈ તો વ્યક્તિ જે પોતાના આવેગો છે પોતાની લાગણીઓ છે એના ઉપર નિયંત્રણ નથી રાખી શકતી ઘણી વધારે પડતી દુઃખી થઈ જાય છે

નથી વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે પરીક્ષામાં પૂછાય કે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ ખાલી જગ્યા મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે વિકલ્પ આવી શકે છે તો અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટેના જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે હવે જે અસાધારણ મનોવિજ્ઞાન જે છે બરાબર એમાં એ શું છે તો એમાં જેમાં મનોવિકૃતિના ઉદ્ભવ માટે જવાબદાર કારણો કે મનોવિકૃતિઓ જે છે માનસિક રોગો જે થાય છે કે પછી મનને લગતી કોઈ પણ સમસ્યા થાય છે તો એનો ઉદ્ભવ અને એના માટેના જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે અને એનો ઈલાજ પણ હોય કારણ કે દરેક બીમારીનો ઈલાજ તો હોય જ વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા સાથે સંકળાયેલ છે બરાબર કે શારીરિક રોગોની વાત કરીએ તો આપણે WHO નું નામ સાંભળ્યું છે જેને આપણે કહીએ છીએ બરાબર પણ આ ઇંગ્લિશ નું નથી અહીંયા ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત થઈ રહી છે તો એનું જેમ નામ છે શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે એવી જ રીતે આપણે માનસિક રોગોના નિદાનના ઉપચારની વાત કરીએ નિદાન કે ઉપચારની વાત કરીએ તો APA અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન ની વાત ત્યાં થાય છે એ બહુ મહત્વનું છે વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે કે જે મનોરોગ મનોરોગ એટલે માનસિક રોગો જે થાય છે બરાબર તો એના લક્ષણો અને તેની જે સમય અવધિ સમય અવધિ એટલે કેટલા લાંબા સમય સુધી રહે છે એના આધારે એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું તેમજ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક સામાજિક માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું કે આપણે એક તો માનસિક રોગોના વર્ગીકરણની માહિતી મેળવવાના છીએ જે મેં આગળ તમને કીધું જ છે પ્રકરણની જે રૂપરેખા આપણે જોઈ છે ત્યારબાદ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક સામાજિક માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું કે જે માનસિક રોગ જે છે અસાધારણ વર્તનની અસાધારણ વર્તન શું છે બરાબર તો અસાધારણ વર્તનને ઇંગ્લિશમાં આપણે એબનોર્મલ બિહેવિયર કહીએ છીએ કે જે નોર્મલ નો વિરોધી હોય આપણે નોર્મલી જે વર્તન કરતા હોઈએ એનું વિરોધી વર્તન બરાબર તો વ્યક્તિના સાધારણ અસાધારણ વર્તનને સમજવા માટે સાધારણ અને અર્થ સમજવો જરૂરી છે છે કે જે જે વ્યક્તિ એનું વર્તન છે એ અસાધારણ છે એને સમજવા માટે સૌથી પહેલા સાધારણ વર્તન શું છે અસાધારણ વર્તન શું છે બંનેનો અર્થ સમજવો જરૂરી છે સાધારણ ને અંગ્રેજીમાં નોર્મલ કહે છે નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મલ શબ્દ પરથી બનેલો છે

એટલે કે માણસ જે વર્તન કરે છે બરાબર એ બધા સ્વીકારે છે કારણ કે આદર્શ વર્તન હોય છે જે આપણે સામાન્ય વર્તન કરીએ છીએ બરાબર સવારે ઉઠીને તમે બ્રશ કરો છો એ પછી તમે નાસ્તો કરો છો સ્કૂલ જાઓ છો બધા સાથે સારી રીતે વર્તન કરો છો બરાબર આ સાધારણ વર્તન છે આમાં કંઈ અસાધારણ છે નહીં બરાબર પણ જો તમે સ્કૂલે ગયા અને પછી તમે નાની નાની વાતે ગુસ્સે થવા લાગો છો અથવા તમને માનસિક કોઈ રોગ હોય અને એની અસર તમારા ઉપર થતી હોય ત્યારે તમારું વર્તન સાધારણ રહેતું નથી બરાબર નાની નાની વાતે ગુસ્સો થયો કોક વખત થાય એ વસ્તુ જુદી છે પણ જો એ લાંબા સમય માટે ચાલી રહ્યું છે અથવા કોઈ એવી માનસિક બીમારી છે બરાબર તો એ અસાધારણ વર્તન કહી કહી શકાય શકાય અને આથી આવું કે આદર્શ સ્થિતિ એટલે નોર્મલ બરાબર કે જે બી સર્વ સ્વીકૃત ધોરણની આદર્શ સ્થિતિ કે જે બી ધોરણો છે બરાબર એમની આદર્શ સ્થિતિ કેવી એ સર્વ સ્વીકૃત હોવી જોઈએ બધા સ્વીકારે એવું બરાબર એને આપણે નોર્મલ કહીએ છીએ બધા કહે કે હા નોર્મલ હા તમે કોઈ રૂમમાં બેઠા છો નોર્મલ ટેમ્પરેચર છે હા તો સર્વ સર્વસ્વીકાર્ય છે બધા સ્વીકારે છે કે હા નોર્મલ છે બરાબર કઈપણ એબનોર્મલ અસામાન્ય નથી બરાબર બહુ વધારે ઠંડુ હોય ને તમે કહો કે ના નોર્મલ છે બરાબર અથવા બહુ ગરમ કરી દીધું હોય રૂમ ને ટેમ્પરેચર થી તો પછી ત્યાં એ એબનોર્મલ થઈ જાય છે બરાબર જે સામાન્ય થી કાં તો વધારે કાં તો ઓછું બરાબર તો એ એબનોર્મલ કહેવાય છે

તો એનું કારણ એ છે કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર જાતિ સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમ પછાડા કરે મોટે મોટે ઘેરડે તે જ પેન્સિલ માટે જીદ કરે તે કેટલેક અંશે સાધારણ કહી શકાય પરંતુ આ પ્રકારનું વર્તન જો પચીસ વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે તો તે અસાધારણ ગણાય છે બરાબર કે કોમન બિહેવિયર હવે એક ગ્રુપ છે બાળકોનું ગ્રુપ છે નાના નાના બાળકો છે એમાં આ વર્તન જોવા મળે પેન્સિલ ખોવાવાને લીધે તો ચાલે એ સામાન્ય છે બધા સ્વીકારી શકે નોર્મલ છે પણ જો પચીસ વર્ષની વ્યક્તિ આવું કરે તો અથવા તમે અત્યારે બારમા ધોરણના વિદ્યાર્થી થઈને આવું કરો તો તમારી પેન્સિલ કે પેન ખોવાઈ જાય અને તમે ધમપછાડા કરો તો તમારું જે વર્તન છે સાધારણ કહેવાય

વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે બરાબર હવે એની સાથે સાથે શું છે કે ચલો સામાજિક ધોરણો સામાજિક નિયમો છે કે વર્તન આવું હોવું જોઈએ છે સમાજની અપેક્ષાઓ છે કે ભવિષ્યમાં વર્તન આવું થશે અથવા વર્તન આવું

ઓળખવામાં આવે છે બરાબર સમાજના જે નિયમો છે સમાજમાં જે સ્ટાન્ડર્ડ બનેલા છે નોર્મ્સ બનેલા છે બરાબર એનાથી જો વિરુદ્ધ પ્રકારનું વર્તન હોય સમાજ અપેક્ષા કરે છે કે હા આવું વર્તન હોવું જોઈએ બરાબર એવું નથી એનો કુસામાયોજિત વર્તન છે ત્યારે એને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે જે નીચે આપેલી છે હવે આ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો આમાં જરા પણ બેદરકારી કરવી નહીં બરાબર અત્યારે જ જે જે વ્યાખ્યા શીખવાડું સમજાવું તરત જ મોઢે કરી લો જેથી તમારું કામ બી સરળ થઈ જાય તો સૌથી પહેલી વ્યાખ્યા જોઈએ અસાધારણ વર્તન એટલે સામાન્ય

તો એ સામાન્ય પ્રાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં કે જે સામાન્ય વર્તન જે છે એના પ્રતિનિધિ તરીકે એને ન દર્શાવી શકાય કે ના એ વર્તન તો કોઈ દિવસ સામાન્યમાં આવે જ નહીં એવું કહેવું છે બરાબર તો આ વ્યાખ્યા કોણે આપી તો વોરેને આપી છે ધ્યાન રાખજો વોરેન

આહ ત્યારે એ અસાધારણ વર્તન છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મુક્તિ હોય છે. કે જો આવું અસાધારણ વર્તન કરતી કોઈ વ્યક્તિ હોય તો એ પોતે તો મુશ્કેલીમાં જ છે જ પણ સાથે સાથે બીજાઓને પણ મુશ્કેલીમાં મુકતી હોય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જેમ્સ પેજે આપી છે. યાદ રાખજો જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપી છે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યાની વાત કરીએ તો નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે. જે નૈતિક મૂલ્યો નું ધોરણ ન હોય એટલે નીચું હોય બરાબર નૈતિક મૂલ્યો શું છે તો નૈતિક મૂલ્યો એટલે નીતિ નીતિ એટલે યોગ્ય શું અને અયોગ્ય શું બરાબર એની વેલ્યુસ નું ધોરણ નીચું હોય બરાબર મીન્સ લોકો જે લોકો અસાધારણ વર્તન કરતા હશે ને એ યોગ્ય શું છે અને અયોગ્ય શું છે એનું મૂલ્ય નહીં કરી શકે એ એનું પાલન નહીં કરી શકે કે આ યોગ્ય છે તો આ કરીએ અને આ અયોગ્ય છે તો આ ન કરીએ

અસ્વીકાર અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાજમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન બરાબર કે જે સમાજ છે એણે નક્કી કરેલા જે ધારા ધોરણો હોય નિયમ બરાબર કે આ પ્રકારે આ આ પ્રકારની પ્રતિક્રિયામાં આવું વર્તન જોવા મળવું જોઈએ બરાબર આવી એવી કોઈ અપેક્ષા હોય એનાથી કઈક અંશે જોદવું પડતું હોય અસ્વીકાર્ય એટલે સ્વીકારી ન શકાય તેવું અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાજમાં પણ મુશ્કેલી ઉભો કરતું ઉભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન કે જે વ્યક્તિ છે અથવા જે અન્ય લોકો છે એ વ્યક્તિની આસપાસ એના સામાજિક વ્યવહારમાં તથા સમાજમાં સામાજિક વ્યવહાર એટલે પોતાના ફેમિલી મેમ્બર્સ કે બહાર જે પણ સમાજમાં એ હોય ત્યાં વાતચીત કરવી સારું એવું વર્તન કરવું અને સમાજ એટલે પોતાનું જે લાઈફને લાઈફને જે સમાયોજિત કરે છે બરાબર એ બધું કરવામાં મુશ્કેલી ઊભી કરતું વર્તન એ છે અસાધારણ વર્તન ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ કે સમાજને નક્કી કરેલા ધારાધોરણ થી કંઈક અંશે જુદું પડતું અસ્વીકારી અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં સમાજમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન તો આ હતી અસાધારણ વર્તન ની વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વ્યાખ્યાઓ તમારે મોઢે કરવાની છે ફરજિયાત તો આજના લેકચરમાં પ્રસ્તાવના અને અસાધારણ વર્તનની ચર્ચા કર્યા બાદ અંદર આપણે માનસિક રોગોના વર્ગીકરણની ચર્ચા કરીશું ત્યાં સુધી માટે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાઈ રહેવા અને આ વિડીયો જોવા માટે જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ પ્રશ્નમાં ન સમજણ પડતી હોય તો તમે આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર અથવા કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ